નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. કટોકટીની વસમી યાદો, વર્ષો વીતી ગયા પછી પણ કટોકટીના એ કાળા દિવસોને ભૂલી શકતી નથી ભારતની જનતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મનની વાતમાં પણ જ્યારે કટોકટીની એ વસમી યાદોને વાઘોડી અને એ શરમ એક કેવું કૃત્ય હતું જે સત્તાસ્થાને બેઠેલા લોકો માટે કે દ્વારા એક કલંકિત કૃત્ય હતું એમ કહીને એની ટીકાને આલોચના કરી, ત્યારે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો કે એ કટોકટી એ અમારી ભૂલ છે અને ભૂલ તરીકે અમે સ્વીકારી છે, એમાંથી પાર્ટ્સ પણ શીખ્યા છે, પણ તમે તો અગસિત કટોકટી લાદીને આ દેશમાં શું શું કરી રહ્યા છો એનો તો જવાબ આપો. કટોકટીની બાબતમાં હવે કોંગ્રેસે પણ એટલું સ્વીકાર્યું છે કે કટોકટી એ હતી કોંગ્રેસની ભૂલ, જેના કારણે પ્રજાથી થોડુંક અંતર પડી ગયું, પ્રજાથી દૂર થઈ, પરંતુ કટોકટી કેવા સંજોગોમાં લાદવામાં આવી, કટોકટીના એ દિવસો કેવા હતા અને કટોકટીના કેટલા એ દિવસોમાં કેટલાક લોકો પ્રજા ખાસ કરીને આજે પણ ક્યાંક એવું પણ ગણગણે છે કે કોઈના માટે સારી હતી ખરાબ હતી બધી વાત સાચી, પણ અધિકારીઓ ટાઈમસર 11 ટકોરે તેમના ટેબલ ઉપર આવીને બેસી જતા હતા. કોઈ પણ જાતની ચાની પણ અપેક્ષા ન રાખે, કરપ્શનની વાત દૂર રહી, ચાની પણ અપેક્ષા ના રાખે, અને એમની ફાઇલ યોગ્ય હોય તો નિકાલ કરી દેવામાં આવતો હતો. એક ભય પણ હતો અને ભયથી પ્રીત હતી. છતાં પણ કટોકટી એ કટોકટી છે, કાળી વસમી યાદ છે, અને આ ચર્ચા આજે ચોપાટ કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આ કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચા કરશે એક સમીક્ષક તરીકે, તટસ્થ વ્યક્તિ તરીકે, અને કટોકટી જેનો ભોગ બન્યા હતા મોરારજીભાઈ દેસાઈ અને એમના પર્સનલ સેક્રેટરી પર્સનલ પીએ તરીકે જેમણે કામ કર્યું છે એવા રજનીકાંતભાઈ દેસાઈ આજે આપણી સાથે ઉપસ્થિત છે. કટોકટીનો ભોગ બનેલા, જેલવાસ ગયા અને હાલ કોંગ્રેસમાં છે, અને ત્યારે કટોકટીનો બચાવ કરવો કેટલો અઘરો પડશે એ જવાબદારી નિભાવવા માટે અત્યારે આપણી સાથે છે અશોક પંજાબી, જેઓ પહેલાં સામ્યવાદી પાર્ટીમાં હતા અને કટોકટીમાં તેઓ જેલવાસ પણ તેમણે ભોગવ્યો છે. ભરતભાઈ બારોટ ભારતીય જનતા પાર્ટીના સિનિયર મોસ્ટ નેતા, તેમણે પણ એ કટોકટીના દિવસો માટેની ચર્ચા આપણી સાથે કરશે, એમની વાત કરશે. અશોકભાઈ, ભરતભાઈ અને રજનીકાંતભાઈ ત્રણેયનું સ્વાગત છે ચોપાટ કાર્યક્રમમાં. રજનીકાંતભાઈ, કટોકટીને કઈ રીતે મૂલો છો? આજે વર્ષો વીતી ગયા, વર્ષોના વાણા વીતી ગયા, મોરારજીભાઈ દેસાઈના પડછાયા તરીકે આપે એક વખત કામ પણ કર્યું, પણ કેટલાક લોકો જ્યાં કે જયનારાયણભાઈ વ્યાસ, જયપ્રકાશ નારાયણને ઇન્દિરાને પોતાની બેટી ગણતા હતા અને કટોકટીની ટીકાઓ થાય ત્યાં સુધી બરાબર હતું, પણ ઇન્દિરાની ટીકા થઈ ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો હતો કે ઇન્દિરાજી કોઈ વ્યક્તિનો આપણે વિરોધી નથી. આટલા વર્ષો વીતી ગયા બાદ આપ કટોકટીને કઈ રીતે મૂલવો છો? અલ્હાબાદ હાઈકોર્ટે જ્યારે ઇન્દિરાજી સામે ચુકાદો આપ્યો અને એમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું, તો ઇન્દિરાજીએ એક તરફ આર્મીને પણ ઉશ્કેરવામાં આવ્યું હતું, સાથે મિત્રો સાથે, ખાસ કરીને રજની પટેલ અને સિદ્ધાર્થ શંકર રે, બે વકીલ મિત્રો, એમની સાથે સલાહ મશવેરા કરીને એક એવો નિર્ણય કર્યો જે ખરેખર આ દેશને માટે ખૂબ દુઃખદ નિર્ણય હતો. અને એ દુઃખદ એટલા માટે કે એમણે જે નિર્ણય કર્યો દેશમાં કટોકટી લાદવાનો, સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે એમણે લગભગ 1.25 લાખ જેટલા કાર્યકર્તાઓને, આગેવાનોને રાતોરાત જેલમાં પૂરી દીધા. રજની પટેલની આપણે વાત કરી અને બે લોયરની વાત કરી જે રીતે કે એમની સલાહ સૂચનાના આધારે તેમણે આ માર્ગ અખત્યાર કર્યો, સંજય ગાંધીનું પ્રેશર કેટલું હતું? જ્યારે બી એ આ નિર્ણય કરવામાં આવે ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ હતી કે કેબિનેટે આ પ્રકારનો નિર્ણય નહોતો કર્યો. ઇન્દિરાજીએ પોતે એ અંગેનો પત્ર રાષ્ટ્રપતિ ભવનમાં મોકલવામાં આવ્યો અને તે સમયના રાષ્ટ્રપતિએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના સહી કરી દીધી અને દેશમાં કટોકટી લાદી દેવામાં આવી. અને સૌથી પ્રથમ કાર્ય એમણે તે દિવસે જે છાપાઓ છપાઈ રહ્યા હતા એ બંધ કરવાનું કામ કર્યું, વીજળી એમણે કાપી નાખી અને આ નિર્ણય કર્યો. તમે જે વાત કરશો કે રજની પટેલ અને સિદ્ધાર્થ શંકર રે, એ બંનેની સલાહ પ્રમાણે કર્યું, પણ જે સંજય ગાંધી, જે ઇન્દિરાજના દીકરા, ખરેખર જ્યારે કટોકટી જે ચાલી એ વર્ષો દરમિયાન તમે જુઓ તો હિન્દુસ્તાનની સત્તા
સંજય ગાંધીની પાસે હતી. ઇન્દિરાજી વિદેશ નીતિ, સંજય પોતે જ એવું કહેતો હતો કે વિદેશ નીતિ બાબતમાં ઇન્દિરાજી નિર્ણય કરશે, દેશની બાબતમાં હું પોતે નિર્ણય કરીશ. અને એમણે એવા એવા નિર્ણયો કર્યા જે આ દેશને માટે બહુ ખતરનાક નિર્ણયો નીવડ્યા. એટલા માટે કે એક તો આ બધા નેતાઓને પૂરી દીધા, કોઈને મળવા નહોતા દેતા. પણ મોરારજીભાઈને મળવું હોય તો બી કોર્ટમાં ગયા અને એની પરવાનગી લેવી પડી. એટલું જ નહીં, મોરારજીભાઈ જેવાને કે આ બધા નેતાઓને છાપા પણ આપવા દેવામાં નહોતા આવતા. તો સંજય ગાંધીએ જે એક પછી એક જે નિર્ણયો કર્યા અને સમગ્ર દેશમાં જે ભયનું વાતાવરણ ઊભું કર્યું, ત્યાં સુધી તમને કહું કે નસબંધીનો એમનો જે નિર્ણય, એ એવો નિર્ણય કે બસ સ્ટેશન પર, રેલવે સ્ટેશન ઉપર બસમાં ભરીને લોકોને સીધા દવાખાને લઈ જાય. એ જુવાન 1500 વર્ષના છોકરા છોકરીઓ હોય કે ગમે એ હોય, વૃદ્ધ 60 વર્ષના જુવાનો, વૃદ્ધો હોય, પરણેલા હોય કે અપરણિત હોય, એ બધાને નસબંધી કરો. ને એમણે જે કટોકટી બાબતમાં તો આપ બધા જાણો છો કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ પોતાની ભૂલ હતી એ સ્વીકાર્યું છે. પણ હું માનું છું કે કટોકટી એ લોકશાહીની એક એવી વિકૃતિ હતી કે એની પાછળના જે પરિબળો કે જે કારણો હતા, વૈજ્ઞાનિક રીતે અને ઐતિહાસિક રીતે આના આપણે ઊંડાણમાં જઈએ તો આપણને ખબર પડશે કે 1971માં બાંગ્લાદેશ વોરની અંદર જે ભારતની જીત થઈ અને એક નવો રાષ્ટ્રનો જન્મ થયો, અને એ પહેલાં સોવિયત યુનિયનના રાષ્ટ્રપતિ બ્રેઝનેવ સાથે અને શ્રીમતી ઇન્દિરા ગાંધી વચ્ચે જે 20 વર્ષનો કરાર થયેલો, જે કરારની અંદર એમ લખેલું હતું કે ભારત ઉપર જો કોઈ હુમલો થશે તો સોવિયત યુનિયન ઉપર માનવામાં આવશે, અને સોવિયત યુનિયન પર હુમલો થશે તો ભારત ઉપર માનવામાં આવશે, એટલે બંને દેશો એક સાથે ઊભા રહેશે. આ બાબતની અંદર પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો જે આના વિરોધી હતા એ લોકોએ પણ ઇન્દિરા ગાંધીને પોતાનો નિશાન બનાવ્યો હતો. અને જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં જે આ લડત ચાલેલી ઇન્દિરાજીને ડિસ્લોચ કરવા માટે, હટાવવા માટે, ત્યારે આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન એમ કહેતા હતા કે હું પાર્ટીલેસ ડેમોક્રેસી ઈચ્છું છું. એટલે જયપ્રકાશ નારાયણજી પણ ટોટલ રેવોલ્યુશનના નામે પાર્ટીલેસ ડેમોક્રેસી, એટલે પક્ષવિહીન લોકતંત્ર, અને એ દિશાની અંદર આગળ વધવા ગુજરાતથી પ્રેરણા લઈને, જો કે ગુજરાતનો જે નવનિર્માણનું આંદોલન હતો જેમાં હું એક કાર્યકર હતો જ, ગુજરાતના નવનિર્માણ આંદોલનની અંદર આ પ્રકારની કોઈ કૂટનીતિ કે રાજનીતિ નહોતી. પણ જયપ્રકાશ નારાયણજી અહીંયાથી પ્રેરણા લઈને બિહાર અને પછી યુપી અને હરિયાણામાં પણ ત્યાંની વિધાનસભા જે હયાતી હતી એને ભંગ કરવાનું આંદોલન શરૂ કરેલો. અને એટલું જ નહીં, પોલીસ અને લશ્કરને પણ એમ કહેવામાં આવેલો કે જ્યારે પણ સરકાર આદેશ આપે લાઠીચાર્જ અથવા કોઈ પણ પગલાં ભરવાનું તો સરકારના આદેશનું પાલન કરવું નહીં. સમગ્ર ભારતની અંદર સમગ્ર રાજકીય પક્ષો જયપ્રકાશ નારાયણની પાછળ ઊભા થઈ ગયા હતા. અને એક એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે હું માનું છું કે એ પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને દેશની અસ્થિરતા જે છે, અસ્થિરતામાં દેશ પહોંચી ન જાય અને સ્થિરતા જોખમાઈ ન જાય, એ બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને, અને જોગ અનુજોગ જે અત્યારે અમારા વિશ્લેષક, વિદ્વાન વિશ્લેષકે વાત કરી એલાહાબાદ હાઈકોર્ટના ડિસિશનને, પછી સુપ્રીમ કોર્ટ અને પછી સિદ્ધાંત, અશોકભાઈ આપે જે વાત કરી તેમાં કટોકટીના વ્યાજબીપણાને ઠેરવતા કારણો રજૂ કર્યા આપે. હા, હું માનું છું કે કટોકટી લોકશાહીની વિકૃતિ હોવા છતાં, અમારી એક ભૂલ હોવા છતાં પણ જે સંજોગો ત્યારે હતા એની અંદર ભારતની સ્થિરતા જોખમાતી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સરકારને અસ્થિર કરવા માટેના પ્રયત્નો ચાલતા હતા. અને જયપ્રકાશ, કઈ ભૂલ તમે સ્વીકારો છો કે કટોકટી દરમિયાન અતિરેક થયો એને ભૂલ તરીકે સ્વીકારો છો, જે રીતે નસબંધીનો ઓપરેશનનો આડેધડ કરવામાં આવ્યો સંજય ગાંધી દ્વારા એને કહો છો, વિપક્ષનો અવાજ દબાઈ દેવા માટેનો પ્રયાસો થયા એને તમે કહો છો, ભૂલ કઈ? કારણ કે તમે કટોકટીમાં કઈ ભૂલ સ્વીકારો? એ ભૂલ એવી કે એની અંદર સુપ્રીમ કોર્ટની સાથે સાથે ભારતના સંવિધાનમાં જે અમુક મૌલિક અધિકારો નાગરિકોને આપવામાં આવ્યા હતા એ મૌલિક અધિકારો જે છે એ અમુક અંશે સસ્પેન્ડ કરવા પડ્યા હતા. અને એની સાથે સાથે જે નસબંધીનું જે પગલું હતું એની પણ અતિરેક થયું હતું. એ ભૂલ સ્વીકારવા છતાં પણ આપ જાણો છો કે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ત્યારે એમ કીધેલું કે કામ, વાત કરો થોડી, કામ કરો દોડી, પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, અને અનુશાસન પર્વ. અને આખા દેશની અંદર જે રેલવે ટ્રેન સમય ઉપર આવી જતી હતી અને સ્ટાફ બધું જે હતા, અને આ બે પાસાઓ છે, એક પાસા છે લોકશાહીનું અને એક પાસા છે તંત્રનું. આની અંદર ભૂલ હોવા છતાં પણ આ પરિસ્થિતિના કારણે શ્રીમતી ભરતભાઈ કટોકટીની આલોચના થાય છે. પણ અશોકભાઈએ જે રીતે કીધું કે
અસ્થિરતાનો માહોલ જે દેશમાં સર્જાયો હતો એ વખતે કટોકટી લાદવા સિવાયનો કોઈ ઓપ્શન એમની પાસે નહોતો, માટે કોંગ્રેસને કટોકટી લાદવી પડી. પછીના પરિણામો અને પછીના જે કારણો ઉમેરાતા ગયા અને આજે વગોવાઈ કટોકટી, એની સાથે આપ સંમત નહીં હો, પરંતુ એક વિપક્ષ એ વખતે હતા અને વિપક્ષ તરીકે મજબૂત વિપક્ષનો જન્મ પણ આ કટોકટીના હોત તો ન થયો હોત. પહેલી બિન કોંગ્રેસની સરકાર પણ કટોકટી બાદ આવી એ ન આવી હોત, તો કટોકટીનો તો આપણે ધન્યવાદ કહેવા જોઈએ. પદ્મગતભાઈ, આમાં અશોકભાઈ આજે જે ચર્ચા કરે છે એ કોંગ્રેસી કાર્યકર્તા તરીકે કે કોંગ્રેસના નેતા તરીકે કરે છે. એ જેલમાં હતા દેશની આઝાદી પછી. રજનીકાંતભાઈએ કીધું એમ, ઇન્દિરા ગાંધીને સાંસદ તરીકે બરખાસ્ત કર્યા, ગેરલાયક ઠરવ્યા. રાજનારાયણ પોતે એ કેસના વિરુદ્ધમાં ગયા હતા. બિલકુલ. એમના પર્સનલ પીએ યશપાલ કપૂર ને બધાએ જે ચૂંટણી જીતવા માટેની ગરબડો કરી હતી એના વિરુદ્ધમાં એ અલ્હાબાદ હાઈકોર્ટનો શાંતિભૂષણ હતા, શાંતિભૂષણજી હતા. અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો હતો 12 જૂન હતી. મને બરાબર એ દિવસ એટલા માટે યાદ છે કે એ જ દિવસે ગુજરાતના જનતા પાર્ટીના જનતા મોરચાના ચૂંટણીના પરિણામો હતા, બે સાથે થયા હતા. ગુજરાતમાં જનતા મોરચાની સરકાર, કોંગ્રેસ અહીંયા હારી હતી અને બાહુભાઈ એટલે પહેલી વાર જનતા મોરચાની વસ્તુ અહીંયા બની હતી. સંયુક્ત વિરોધ પક્ષે કોંગ્રેસને ગુજરાતમાં 75માં હરાવ્યો હતો. અને આ દરમિયાન ઇમરજન્સી લોકલ તમારા નવનિર્માણના પછીની જે પરિસ્થિતિ હતી આ પાછળ જવું પડે. લોકશાહીની અંદર ઇન્દિરા ગાંધીએ જીતવા માટે ગરીબી નાબૂદ કરવી, સાલિયાણા નાબૂદ કરવા, બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું અને બેંક કોંગ્રેસના ટુકડા કરીને સિનિયર કોંગ્રેસીઓને કાઢી મૂકવા અને એના પછી ચૂંટણી જીત્યા પછી કશું ન કરી શક્યા. લોકો નિરાશ થઈ ગયા. આધી રોટી ખાયંગે, નિરાકો લાયંગે. 1980માં એ આખી પહેલા બેંકના રાષ્ટ્રીયકરણ પછીની વાતો અને એમાં કંઈ ન કરી શકે એટલી બધી નિરાશા અને એમાં એમની સામેનો આ અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો, ગુજરાતનું હારવું અને આખી પરિસ્થિતિ એમના હાથમાંથી જતી જ્યારે લાગી ત્યારે એમની પોતાની ખુરશી બચાવવા, કઈ દેશ બચાવવાની પરિસ્થિતિ હતી જ નહીં. અસ્થિરતા પોતાની કોઈ ખોટી ચર્ચા, પોતાની માત્ર સત્તા બચાવવા માટે જેમ કીધું એમ એ કોંગ્રેસના એ વખતના બૌદ્ધિકોએ આ દેશને ફરી એકવાર ગુલામી તરફ લઈ જવા માટે, સરમુક્તારશાહી તરફ લઈ જવા માટે આ આખી પ્રક્રિયા આરંભી. નસીબ જોગે ઇમરજન્સી દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રેશર એટલું ઊભું થયું. આ તમે જે બધા પગલાની વાત કરી ને એવા તો ગુલામીમાં અંગ્રેજોએ રેલવેથી માંડીને બધું નાખ્યું. આપણે મહાત્મા ગાંધી એને સ્વીકાર્યા હતા. આપણે જોઈએ સ્વતંત્રતા, પછી કાંઈ નહીં જોઈએ, રોટી ના મળે કાંઈ નહીં, પહેલાં સ્વતંત્રતા જોઈએ પછી બાકીની ચર્ચા થાય. લોકોએ એ આખી વસ્તુને અસ્વીકાર, પ્રજાનો મુજાજ કોંગ્રેસની વિરુદ્ધ જતો રહ્યો માટે ડરી જઈને કોંગ્રેસે કટોકટી લાદી, એવું ભરતભાઈનું કહેવું છે. સીધી વાત છે. હવે એમની વાત મેં સાંભળી, પણ આપણે ઊંડાણમાં જવાની જરૂર છે. કારણ કે એક એવી બનાવ કે એવી ઘટના હતી કે જેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કારણો હતા, આ જે કટોકટી આવી એના જે કારણો હતા એમાં જરૂર આપણે તટસ્થ રીતે, સકારાત્મક રીતે અને વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ જેલમાંથી બહાર આવ્યા પરમ આવશ્યકતા છે. આજે દેશને ફરીવાર એક હતું સત્તામાં કટોકટીનો સમર્થક નથી. હમણાં એ અઘોષિત કટોકટીની ચર્ચા કરે છે. આજે પણ નરેન્દ્રભાઈએ દેશના વડાપ્રધાને જ્યારે આની ટીકા કરી ત્યારે પણ આ વાત કરી છે કે દેશની અંદર આનાથી કોઈ ઉત્તમ વ્યવસ્થા નથી. કેટલા લોકોની ઇન બીજેપી બીજેપીના કેટલા નેતાઓની આ અઘોષિત કટોકટીના નેજા હેઠળ તેમની કેરિયર સમાપ્ત કરી દેવામાં આવી એનું લિસ્ટ બહુ લાંબુ છે. ભરતભાઈ, દેશની ડેમોક્રેસીમાં પત્રકારોને આજે ખુલ્લેઆમ બેસી શકે છે, મીડિયા તમે લખી શકો છો, તમે એનડીટીવી બંધ કરી દેવામાં આવે છે, બધું બંધ થઈ જાય. આ એનડીટીવી ની ચર્ચા કરે છે એના માણસ કોઈ બંધ કરતું, સીબીઆઈ ના દરોડા પડ્યા. અરે ભાઈ, સરકાર સામે બોલે અને દેશદ્રોહી કહેવામાં આવે છે, પણ એ બધું પત્રકાર કરવામાં આવે છે. જેલમાં નથી ગયા કોઈ, અઘોષિત ના કોઈ એક માણસ જેલમાં નથી. અમરસિંહ સેને ટીકા કરી અર્થશાસ્ત્રી, અરે ભાઈ આપણે એની દીકરી માટે કોઈ તમારા બંધારણમાં કોઈ સુધારા નથી થયા, કોઈ કોઈને જેલમાં નથી લઈ ગયા. કોઈ એક નેતાને જેલમાં નથી, કોઈ માણસ એ
હાર્દિક પટેલ ને ઘરમાં હાર્દિક પટેલ ને જેલમાં નહીં મૂકી મને બોલવા ન દેતા ગુજરાત ચર્ચા ખોટી છે હાર્દિક પટેલ આવી રીતે તમે અધવચ્ચે અશોકભાઈ ચલો એક કામ કરીએ રજનીકાંતભાઈ ને પૂછીએ રજનીકાંતભાઈ એ વખતે કટોકટી કલંકિત કટોકટી હતી ઘૃણાસ્પદ હતી એની આલોચના કરે છે ઇવન કોંગ્રેસ પણ કહે છે કે અમારી ભૂલ હતી પણ મૂળ વાત અઘોષિત કટોકટી આજે છે એ બંનેની કમ્પેરિઝન તમે કઈ રીતે કરો છો એક સમીક્ષક તરીકે ખરેખર તમારે સૌપ્રથમ એ કહેવું જોઈએ કે ત્યારે જે આંદોલનો જયપ્રકાશજી મોરારજીભાઈ અટલજી વગેરે જે કરેલા એ ખરેખર ભ્રષ્ટાચારની વિરુદ્ધના આંદોલનો હતા અને ઇન્દિરાજી હારી ગયા તો ખરેખર ઇન્દિરાજીએ બીજી કોઈ વ્યક્તિને વડાપ્રધાન પદે પસંદ કરવા જોઈતા હતા પક્ષના સંસદીય પક્ષના નેતા પદે અને એ રીતે કોંગ્રેસનું શાસન ચાલુ રાખવાની નીતિશકુમારે ભૂલ કરીને માંજીને બનાવી ભૂલ કોણ કરશે ના ના એ પરિસ્થિતિ પણ નેહરુ ગાંધી ફેમિલીની કમનસીબી કે તકલીફ એ છે સૌથી મોટી કે એમના સિવાય કોઈ પાસે સત્તા ન જોવી જોઈએ એને કારણે ઇન્દિરાજીને અઘોષિત કટોકટી અંગે એ બંનેની કમ્પેરિઝન કીધું ને એ પણ હું કરું છું એ અને અઘોષિત છે એ માટે તમે પત્રકારો કો એટલે અઘોષિત થઈ જાય એ માટે એમણે દેશમાં કટોકટી લાદી ખરેખર એ ખૂબ જ ખરાબ પગલું હતું એ પગલું ખૂબ જ ખરાબ પગલું તો દેશને એનાથી ખૂબ જ નુકસાન થયું એટલું જ નહીં કોંગ્રેસ પક્ષને પણ એટલું બધું નુકસાન થયું કે 1977માં ચૂંટણી આવી તો હિન્દી પ્રાંતોમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ માનો કે નુકસાન થયું હવે તમે જે વાત કરી રહ્યા છો એ વાત હવે આગળ દપાઈશું પરંતુ એક નાનકડો વિરામ લઈ લો શ્વાસ પણ લઈ લો પછી આ પૂરી તાકાત સાથે ચર્ચાને આગળ દપાઈશું માઓ તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝ જીટીપીએલ પર ચેનલ નંબર 272 ઇન કેબલ પર ચેનલ નંબર 576 દેવસ્ત્રી પર ચેનલ નંબર 219 ધ્રુવ લખી કેબલ પર ચેનલ નંબર 213 સિટી કેબલ પર ચેનલ નંબર 576 પર જોતા રહો મંતવ્ય ન્યૂઝ મનની વાત મંતવ્ય રૂપે યુવા ગુજરાતીઓ જેમની શક્તિ સાહસ અને સ્વબળે સર કર્યા છે સિદ્ધિના શિખરો એવા ગુજરાતીઓ જેમણે મુશ્કેલીઓનો સામનો કરી તકલીફોને ફેરવી છે તકમાં ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી સફળતા મેળવનાર ગુજરાતીઓને બિરદાવશે મંતવ્ય ન્યૂઝ ગૌરવવંતા ગુજરાતીમાં જ્યોતિષ આચાર્ય દુર્ગા પ્રસાદજીની નજરે ગ્રહોની ચાલ દરરોજ સવારે 8:30 કલાકે પત્રકાર બનવું છે મીડિયા ક્ષેત્રે કારકિર્દી બનાવો ડિપ્લોમા ઇન જર્નાલિઝમ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન વિડીયો એડિટિંગ ગ્રાફિક્સ અને સિનેમેટોગ્રાફિક્સના 3 માસના શોર્ટ ટર્મ કોર્સિસ વીઆર ઇન્સ્ટિટ્યૂટ સંપર્ક 9687688484 તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ મનની વાત મંતવ્ય રૂપે રમત ગમત હોય કે રાજકારણ શિક્ષણ હોય કે સાહિત્ય આરોગ્યનું ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પર્યાવરણનું દરેક વિષયના વિસ્તૃત પરામર્શ સાથે હું છું પ્રકાશ રાવલ દર શનિવારે અને રવિવારે રાત્રે 8:30 કલાકે પુનઃપ્રસારણ દર રવિવાર અને સોમવારે સવારે 10:30 કલાકે જુઓ માત્ર મંતવ્ય ન્યૂઝ પર એમએલએ પાસ કે ના પાસ અમે આવી રહ્યા છીએ તમારા વિસ્તારમાં તમારી પાસે તમારું મંતવ્ય જાણવા વિધાનસભા બેઠક સિદ્ધપુર સ્થળ માઇલસ્ટોન હોટલ સુઝાનપુર હાઈવે સિદ્ધપુર તારીખ 27/6/2017 મંગળવાર સાંજે 5 કલાકે નમસ્કાર દર્શક મિત્રો વિરામ બાદ ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલને આપણે ચર્ચા કરી રહ્યા હતા કટોકટીની વસમી યાદો અને કોંગ્રેસ જે આક્ષેપ કરે છે કે અઘોષિત કટોકટી હાલ દેશમાં પ્રવર્તી રહી છે તેનું શું આ બંને વિષયોને એકબીજા સાથે સાંકળીને ચર્ચા કરી રહ્યા છીએ
કોંગ્રેસ પક્ષ તરફથી વરિષ્ઠ નેતા અશોક પંજાબી તેમની વાતને રજૂ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ભરતભાઈ બારોટ પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. એક રાજકીય સમીક્ષક તરીકે પ્રોફેસર રજનીકાંતભાઈ દેસાઈ આપણી સાથે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. રજનીકાંતભાઈ, એ વખતની કટોકટીની વાત આપે કરી, કોંગ્રેસ જે કહે છે કે અત્યારે અઘોષિત કટોકટી ચાલી જ રહી છે, આપ શું કહો છો? અત્યારે અઘોષિત કટોકટી આપણે ન કહી શકીએ, એટલા માટે કે ત્યારે જે કટોકટીમાં જુલમ કરવામાં આવેલા એવા કોઈ જુલમ અત્યારે હજુ થયા નથી. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે જે રીતે અત્યારે કોંગ્રેસ પક્ષ છે, એટલે કે સત્તાધારી પક્ષની સામે જે વિરોધ પક્ષ છે કોંગ્રેસ, એ ખૂબ જ નબળો છે અને એનો પૂરેપૂરો લાભ સત્તાધારી પક્ષને મળી રહ્યો છે. બીજી બાબત એ છે કે સમગ્ર દેશમાં તમે જુઓ કે કોંગ્રેસની પાસે જે નેતૃત્વ છે, એવું નેતૃત્વ છે કે એને કોંગ્રેસીઓ પણ સ્વીકારતા નથી ખરેખર. તો એ તો ભલે એમણે ચર્ચામાં કે બીજે કેવું પણ કે અમે સ્વીકારીએ છીએ, અને દેશ પણ એ સ્વીકારી શકે પરિસ્થિતિમાં નથી ખરેખર. કોંગ્રેસે નેહરુ ગાંધી ફેમિલીના એમાંથી બહાર નીકળવું જોઈએ અને કોંગ્રેસ પાસે એવા સક્ષમ એક નહીં અનેક નેતાઓ છે, એમાંથી કોઈકની પસંદગી કરવી જોઈએ અને એક ભાજપની સામે એક સક્ષમ વિરોધ પક્ષ આપવાની તૈયારી કરવી જોઈએ, તો લોકો એને સ્વીકારી શકે એમ છે. ભાજપ જે છે અત્યારે તમે જુઓ કે સમગ્ર દેશમાં એ રીતે આગળ વધી રહ્યો છે કે એનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસની નબળાઈ એ ભાજપની લાભમાં છે અને એ રીતે આગળ વધી રહ્યો છે. અને જે રીતે નરેન્દ્રભાઈ વિદેશમાં જઈને જે વચ્ચે મુદ્દાઓ એક પછી એક ઊભા થયા કે અસહિષ્ણુતા દેશમાં વધી રહી છે, વિચાર જુદો પડે એટલે એના પર હુમલાઓ થાય છે, એને કોર્નર કરવામાં આવશે, એ બધી વાતો ખોટી નહીં? ખરેખર તો કોંગ્રેસી શાસનમાં પણ ભૂતકાળમાં એવું બધું ઘણું બધું થયેલું છે, એટલે એને આપણે એમ નહીં કહી શકીએ કે અઘોષિત આ કટોકટી છે. ખરેખર તો કોંગ્રેસ એટલી બધી નબળી થઈ ગઈ છે કે એને કારણે આ ભાજપ એટલે કે સત્તાધારી પક્ષ એકદમ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે ને ભાજપ પૂરેપૂરો લાભ ઉઠાવી રહ્યો છે, એનો પૂરેપૂરો લાભ એ ઉઠાવી રહ્યા છે. તમે જુઓ કે વ્યવસ્થા, વડાપ્રધાન જે રીતે પ્લાનિંગ કરી રહ્યા છે, સૌથી મહત્વની બાબત છે. અશોકભાઈ, તમે જે અઘોષિત કટોકટી કહો છો, આવી કોઈ અઘોષિત કટોકટી એ છે નહીં, એ માનસિક ભ્રમણા છે કોંગ્રેસની. અને જે રીતે રજનીકાંતભાઈ કહે છે એ રીતે તમારી નબળાઈનો લાભ અત્યારનો સત્તાધારી પક્ષ લઈ રહ્યો છે, બીજું કંઈ જ નથી, શું કહો છો? કે સૌથી પહેલાં તો હું રજનીકાંતભાઈની વાતનો ખુલાસો કરી દઉં કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ બંને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ભારતના કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓના આગેવાન છે. કોઈ નેતા નથી મળતા તમને ગાંધી પરિવાર સિવાય? ને એ પરિવારની વાત જી, આ છોડો, તમે એક વસ્તુ સહી લો, જી એમના ભાષણમાં દિલ્હીમાં કોંગ્રેસના નેતા તરીકે ગુજરાતના વિરોધ પક્ષ તરીકે જે વાતનો અંગુલ નિર્દેશ કરે છે ને, એ ખુલ્લું કહે છે કે દિલ્હી કેટલું નબળું છે. અમે નથી કીધું, શંકરસિંહજી વાઘેલાએ ગઈકાલે ગાંધીનગરની અંદર ભાષણમાં કીધું કે ઉત્તર પ્રદેશ હાર્યા પછી ગુજરાતમાં પણ હજુ સુધી ચૂંટણીની કોઈ તૈયારી નથી. રજનીકાંતભાઈ કહે છે એ પ્રક્રિયા સાચી છે, પ્રજાના સાચા પ્રશ્નોને રજૂ કરવાની ક્ષમતા જ કોંગ્રેસમાં નથી. આ લોકશાહી છે કોંગ્રેસમાં, આવું બોલી શકાય છે? બિલકુલ, બીજેપીમાં નથી બોલી શકતું. બિલકુલ, તમે સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં હોત ના, ઘડીના છઠ્ઠા ભાગમાં ફેંકીને તમને સાબરમતી. રજનીકાંતભાઈ એ વાત તો સમજ ને, સમજે એ વાત સમજી લો. કોંગ્રેસ કમિટી આ વાતની નોંધ લીધી છે અને આનું જે છે એ અંદર અમારો આંતરિક બાબત છે, એનો નિર્ણય કેવો છે. પણ તમારામાં શું છે, તમારા લાલકૃષ્ણ અડવાણીજી ને કેમ ફોકી દીધું તમે ઉપાડીને? આ તો મને જવાબ આપો. આજે લાલકૃષ્ણ અડવાણીએ તમારી આ રથયાત્રા કાઢીને, સોમનાથ યાત્રા કાઢીને, બે માંથી સાહેબ સત્તા પર લાવનારા લાલકૃષ્ણ અડવાણી હતા. આજે ખુડા શું કરો, અમે તો તમને કાઢી મૂક્યા સત્તામાંથી. ના ના, તમે એ નરેન્દ્ર મોદીને પીએમ તરીકે ડિક્લેર કરીને નિર્ણય સાચો લીધો. અને તમે શું, તમારા અંદર આખા દેશમાં ભયનું વાતાવરણ છે આ દેશમાં. કોઈ પણ પત્રકારો જે છે એ સ્વતંત્રતા પોતાને અનુભવ કરી શકતા નથી. અત્યારે કોમ્યુનલિઝમ વધારવામાં આવી રહ્યું છે, વિભાજન ઉભું કરવામાં આવી રહ્યું છે. જે મોદીના વિરુદ્ધમાં બોલે કે સરકારના વિરુદ્ધમાં બોલે, દેશ મોકલી આપો,
આજે નોટબંધી ગઈ, જીએસટી સી આવ્યું, આ બધી ઉત્તર નોટબંધી ખોટી હતી, ઉત્તર પ્રદેશ જીત્યા, ઉત્તરાખંડ જીત્યા, મુંબઈ જીત્યા, મહારાષ્ટ્ર જીત્યા, ઓરિસ્સા જીત્યા, ચૂંટણી જીત્યાથી, અરે રાજસ્થાન ના ભાઈ એક વખત પ્રજા મત ભાજપ ની સાથે, અરે તો ઇમરજન્સી પછી 1980 માં ઇન્દિરા ગાંધી જીતી હતી, મને એનો જવાબ આપો, ક્યાં જીત્યા? ચૂંટણી જીતવાથી. અશોકભાઈ, અશોકભાઈ છેલ્લા 3 કે 4 વર્ષથી તમને સત્તા સોંપી જનતાએ અને કોંગ્રેસ ને સજા કરી અને 77 માં મોરારજીભાઈ ના વડાપ્રધાન પદે સરકાર બની 27 મહિના ની અંદર અંદર જનતા પાર્ટી તૂટીને ભાંગીને ભૂંગો થઈ ગયો અને એ જ 80 ની અંદર જે ઇન્દિરા ગાંધી ની સામે આખા બધા એક થતા હતા એ જ 1980 માં દેશ ની જનતા કહેતી હતી આધી રોટી ખાયંગે ઇન્દિરાજી કો લાયંગે અને વિશાળ બહુમત સાથે આજ પ્રજાએ આ લોકશાહી પ્રક્રિયાનો વિજય છે. લોકશાહી કોણ લાયો? આ લોકશાહીનો વિજય છે. કટોકટીનો નહીં, કટોકટી દૂર કરીને પ્રજાએ માફ કરી દીધા ને, માફ કરી દીધા, આ ચૂંટણી જીતવાથી માફ કરી દીધા ને, બીજી વાર આપી દીધું. અત્યારે તમે અઘોષિત ઇમરજન્સી પત્રકારો થી માંડીને કિસાન ખેડૂતો ને કોઈ સાંભળતા નથી. જે વચનો આપીને સત્તા ઉપર આજે આવ્યા છીએ, કોઈ વચન નથી કર્યો. બ્લેક મની નથી આવતું, નથી આપણે દાઉદ ને લાવી શકતા, નથી કોઈ પ્રશ્નોનો નિકાલ કરી શક્યા, નથી રોજગારી આપી શક્યા, વિદેશોમાં ફર વિદેશો આ બધા પ્રશ્નો કોંગ્રેસ ઉભા કરે છે. જવાબ તો બીજેપી આપવાનો છે. ની ચર્ચા કરો છો કે નરેન્દ્રભાઈ ના 3 વર્ષ થી, તો હું એ રીતે જવાબ આપવા. ચલો રજનીકાંતભાઈ, તમે મોરારજી ભાઈ ના તો હું ઇમરજન્સી કરાવ, બિલકુલ નજીક રહીને આપે કામ કરી છે. જે રીતે અશોકભાઈ એ વાત કરી કે ફરીથી 27 વર્ષના શાસન પછી પ્રજાને એમ લાગ્યું કે આ ભૂલ થઈ છે અને માટે એમણે ફરીથી કોંગ્રેસને લાવી, આપ સંમત છો? ના, બિલકુલ નહીં. એટલા માટે કે 27 મહિનાનું શાસન એ હિન્દુસ્તાનનું શ્રેષ્ઠ શાસન હતું. ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને એટલી બધી રાહત ત્યારમાં હતી. મોંઘવારી ભ્રષ્ટાચારી લાવી ત્યારે, ત્યાર પછી જે 27 મહિના પછી મોરારજીભાઈની સરકારને ગબડાવવામાં ઉથલાવવામાં ઇન્દિરાજીએ મહત્વનું યોગદાન આપેલું. 5 વર્ષ રહ્યું હોત અટલજી અને લાલબહાદુર શાસ્ત્રી, આ 3 શ્રેષ્ઠ વડાપ્રધાન. જનતા પાર્ટી પોતાના બોજાથી તૂટી હતી. ગાંધી નહેરુ ફેમિલી માંથી દેશને મુક્ત કરવાની જરૂર હતી અને એ જયપ્રકાશજી મોરારજીભાઈ સમયને મર્યાદાના કારણે અહીં અટકાવીએ છીએ. કટોકટી એક ભૂલ હતી એ વાત સૌ સ્વીકાર કરે છે. ભૂલ માટેના કારણો અશોક પંજાબી આપવાની કોશિશ કરી. અશોકભાઈએ કે આખો દેશ અસ્થિરતા તરફ જઈ રહ્યો હતો અને છતાં પણ માત્ર 27 વર્ષના શાસનકાળ બાદ, કટોકટી બાદ જ્યારે ઇન્દિરાજીની પરનો પરાજય થયો, 27 વર્ષના ટૂંકા શાસનકાળ મહિના બાદ, 27 મહિનાના ટૂંકા શાસન દરમિયાન જ્યારે પ્રજાને એમ લાગ્યું, હતાશ થયેલી પ્રજાને, કે આના કરતાં કોંગ્રેસ સારી, કોંગ્રેસને ફરી શાસન આપ્યું, આમ કટોકટીને ભૂલી જઈને માફ કરી એમ કહેવું છે. પરંતુ કટોકટીની યાદ હજુ આજે પણ વસમી છે. ભરતભાઈએ દાખલાઓ સાથે આપ્યું અને આજે અઘોષિત કટોકટી છે એમ કહેવું એ ભૂલ ભરેલું છે. માત્ર ભ્રમણા કોંગ્રેસવાળો ઊભી કરવામાં આવી છે એમ એમનું કહેવું છે. અહીં ચર્ચાનું સમાપન કરે છે. ચર્ચામાં ભાગ લેવા માટે ભરતભાઈ, અશોકભાઈ અને રજનીકાંતભાઈ ત્રણેય ઉપસ્થિત રહ્યા, ત્રણેયનો ખૂબ આભાર. આ હતી ચોપાટમાં આજની વાત. આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. નમસ્કાર.